રાજકોટ અગ્નિકાંડમાં એક જ પરિવારના 5 લોકો લાપતા છે, ત્યારે પરિવારજન ગુમાવનાર પરિવારના એક સદસ્યે ધમકી આપતા કહ્યું કે દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ, જો કોઈ આરોપીના જામીન મંજૂર થશે તો હું તેમને મારી નાખીશ. રાજકોટ આગ કાંડમાં એક જ પરિવારના 5 લોકો લાપતા થવાથી આખો પરિવાર ગમગીન બની ગયો છે. આ ઘટનાથી વ્યથિત થયેલા પરિવારના એક સદસ્યે ગુસ્સામાં આવીને કહ્યું કે અમારા પરિવારના 10 લોકો ગેમ ઝોનમાં ગયા હતા, 5 લોકો લાપતા છે, કોઈની ઓળખ થઈ શકી નથી. આ તમામ TRP ગેમ ઝોનમાં રમવા માટે ગયા હતા. દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ. જો જામીન મંજૂર થાય તો હું તેને મારી નાખીશ. હવે મારી પાછળ કોઈ બચ્યું નથી. મારે જેલમાં જવું પડે તો હું જવા તૈયાર છું. મારી માંગણી એ છે કે સરકારે કાં તો આ લોકોને ફાંસીની સજા આપો, અથવા તો કોઈ એડવોકેટ તેમના કેસ ના લડે, ન તો હાઈકોર્ટમાં ન તો સુપ્રીમમાં. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે પણ ફી થતી હોય તે 2 લાખ રૂપિયા હું આપવા તૈયાર છું. હું મારા પોતાના રૂપિયા આપીશ. મારે કોઈ સરકારી સહાય જોઈતી નથી. મીડિયાની હાજરીમાં જે જરૂરિયાત મને સરકારી સહાય જોઈતી હશે અને હું આપી દઈશ. દોષિતોના કોઈના પણ સજા પહેલાં જામીન મંજૂર થયા તો હું એમને મારી નાખીશ. મારી આગળ પાછળ હવે કોઈ રહ્યું નથી. જો આ લોકો જામીન પર છૂટ્યા તો હું એકેયને જીવતો નહીં છોડું. હવે મારો કોઈ પરિવારની ઓળખ નથી થઈ રહી, તેમ હું એમને ઓળખ નહીં થવા દઉં. હું સરકારને એટલું જ કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. હવે સરકાર એક્શન નહીં લે તો પબ્લિક એક્શન લેશે. હવે હું દેખાડીશ, જો જામીન મંજૂર થયા તો હું તેમને પૂરો કરી દઈશ. અમારા પરિવારના 8 જણા હતા, એમાંથી 3 રિટર્ન નીચે હતા એ મળી ગયા છે, 5 મિસિંગ છે. એમાં મારો દીકરો છે, રાજભાઈ નામ છે એનું. બીજા મારા એક સાઢુભાઈ છે, એક એમનો દીકરો છે, એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના સાળા. ટોટલ 5 જણાની કોઈ ઓળખ પરળ થતી નથી. એવી રીતના નીચેથી અને બીજા જે અમારા 3 ફેમિલી મેમ્બર ફોન આવ્યો કે આવી રીતના શોર્ટ સર્કિટ કે આગ લાગી છે અને ઉપર બધા ભડાકા ધુવાણા એવું થાય છે, પણ કોઈ કઈ ફાયર બ્રિગેડ કે કઈ આવ્યું નથી અને આ લોકો કોઈ અહીંયાથી કઈ જવાબ દેતા નથી. 20-25 જણા હતા, એમાંથી લોકો દરવાજા બંધ કરી નીકળી ગયા. મારા સાઢુભાઈ ને એમના સાડા 2 નીચે હતા એ બચાવવા માટે ઉપર ગયા હતા. આ લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો. એ વિડીયોમાં આવે છે, એ ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે મેં, અને એ પછી નીચે નથી ઉતરી ગયા. આ ગેમ ઝોનની મોટી બેદરકારી એક પણ સામે આવી છે, એને લઈને શું કહેશો? બેદરકારીમાં એ લોકોએ બીજા માળે સેકન્ડ ફ્લોર ઉપર 1500 લીટર ડીઝલ, પછી એને જે ગોકાર્ટ આવે છે એમાં વાપરવા માટે કંઈક 1200 કે 1300 લીટર પેટ્રોલ, નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ને ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો, એની આરોવારી વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું, અને કોઈને મળવાનો બચવાનો મોકો નથી મળ્યો. 45 સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું. બીજું 4 વર્ષ તે કોઈ એની ફાયર NOC નથી એકઈ જાતની, અને 99 રૂપિયાની લોકોએ સ્કીમ રાખી હતી દેવ દિવસ, તો 99 રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું. તમારી માંગણી શું છે? મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરાબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય એનાથી 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ. બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી. મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે, જેને જરૂરિયાત છે એનું આપી દઈશ. બીજું જો આ લોકો એકઈ જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે XYZ કોઈ પણ એને સજા પડી, સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને માર નાખીશ. મારે આગળ પાછળ કાંઈ છે નહીં. હવે હતું એ મારું વયું ગયું છે. હવે આને તમે ધમકી સમજો તો એ છૂટશે. મીડિયાને જે રીતના છાપવું એવી રીતના છૂટ, મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કાંઈ ચટણી મસાલા નાખીને તોય છૂટશે, અને સીધી રીતના છાપવી બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટશે. જો આ લોકો જામીન ઉપર છૂટ્યા એટલે હું એકને જીવતા નહીં. જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈને ઓળખ પરેડ હું નહીં થવા દઉં. અને આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી, આના માટે હું મારી બધી તૈયારીમાં છું. હું કદાચ અંદર વયો જઈશ કે હું કદાચ હા એના માટે ઓળો હોય તો મારી ઉપર ભલે આવી જાય. હું એકલો જ રખડું છું, અહીંયા જ રહું છું. 9822400341 મારો મોબાઈલ નંબર છે, પેડક રોડ ઉપર મારો ધંધો છે, બરાબર. જેને જ્યાં મને અડવું અહીંયા અડી જાય, નહીતર હું કોઈને મૂકીશ નહીં. હું સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ, નહીતર આ લોકો દર વખતે આવી રીતના એક દી મોરબીની પુલની ઘટના બને છે, એક દી બોટ ઊંધી વળી જાય છે, એક દી એવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે, કોઈના છોકરા છે, કોઈનું ફેમિલી છે, 5-5 જણા વયા જાય છે.
છતાં એવી કઈ વસ્તુનું એક્શન લેવાતું નથી, અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે. હું તમને લઈને દેખાડીશ, જો એને જામીન મંજૂર થાય બરોબર છે, અને ન હું પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટનો નહીં. તમારે જ્યાં છાપવું હોય જેવી રીતના છાપવું, એને ધમકી સમજો તો છૂટ છે અને વેદના સમજો તો છૂટ છે. હું કોઈને મૂકીશ નહીં જો આમાંથી કોઈ જામીન ઉપર છૂટા તો.